શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં પવનની ગતિ જોવા મળી રહી છે। જર્જરિત મકાનોને પહેલાથી જ નોટિસ આપવામાં આવી હોય જેમાં સેન્ટ્રલ ઝોન મુગલીસરા વિસ્તારમાં બાઇક પર જતા યુવક પર જર્જરિત મકાનના છજ્જાનો ભાગ ધરાશાયી થઈ જતા કાટમાળ વાહન ચાલકના માથાના ભાગે પડતા ચાલુ ગાડી જ પટકાઈ ગયો હતો જેમાં તેનું મૃત્યુ નિપજી ગયું છે। સુરત સહિતના દરિયાતટે ગઈકાલની સાંજે 68 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા બાદ આજે સવારે મુગદલા પોર્ટ પર પવનની ઝડપ 40-50 કિલોમીટરની થઈ ગઈ છે। સુરત શહેરના વિસ્તારોમાં પવનની ગતિ 22 કિલોમીટર નોંધાઈ છે ત્યારે ગઈકાલે રાત્રિ જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો વીજપોલ અને દિવાલ પડવાના તેમજ છાપરા ઉડી જવાના બનાવો બની રહ્યા છે। શહેરના રાણી તળાવ વિસ્તારમાં ભક્કા દવાખાના પાસે એક દિવાલ તૂટી પડતા એક યુવક દબાઈ ગયો। મુગલીસરા વિસ્તારમાંથી એક વાહન ચાલક મોપેડ પર પસાર થઈ રહ્યો હોય આ દરમિયાન એકાએક ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનનો છજ્જાનો ભાગ નીચે પડી ગયો જેને કારણે માથાના ભાગે પડતા ચાલુ ગાડીએ જ વાહન ચાલક ગાડી પરથી પટકાઈ ગયો। વધુ પવનને કારણે અમુક ભાગ આ રીતે તૂટી પડતો હોય ત્યારે યુવક નીચે પટકાતા આસપાસના લોકો ભંગ પહોંચી ગયા। સ્થાનિક લોકોના કહેવા મુજબ અન્ય મકાનના પત્રનો શેડ પવનને કારણે ઉડી મકાન પર પડ્યો હોય જેને કારણે જર્જરિત મકાનના ઇજાનો ભાગ જે છજ્જો હતો તે જ નીચે પડી ગયો। યુવકને લોહી લુહાણ હાલતમાં જોતા 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવવામાં આવી હતી। યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને ખૂબ મોટા પ્રમાણમાં લોહી પણ વહેતું દેખાયું હતું। યુવકને બેભાન અવસ્થામાં જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। સૌદ પટેલ સૌદભાઈ કઈ જગ્યા છે આ? સુરતમાં રાણી તળાવ ડોક્ટર ભક્કાના દવાખાના પાસે। શું થયું, ઘટના ક્યારે બની હતી, કેટલા વાગ્યે? ઘટના 12:30 ની આસપાસ બની હતી। ઉપરથી છાપરા સાથે સ્લેબ આવેલો હતો, છોકરો બિચારો દવા લઈને જતો હતો તેના ઉપર પડ્યો, તેને બહુ માર વાગેલી છે, છોકરો સિરિયસ છે, ગંભીર ઇજા લાગેલી છે એને, તેને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવેલો છે। સુરતમાં કઈ હોસ્પિટલ લઈ ગયા તમને આઈડિયા? આઈડિયામાં એવું છે, સાંભળવામાં આવ્યું છે વિનસ હોસ્પિટલમાં લઈ ગયા છે છોકરાને। કેટલા વાગે ઘટના બની? ઘટના 12:30 પોણા 1 વચ્ચે, પોણા 1 વાગે છાપરા અને પથ્થર છે, મોટા મોટા પથ્થર આવેલા હતા। ફાયરની ટીમ આવેલી હતી? હા, ફાયરની ટીમ આવેલી હતી।